तारीख 26/11/2021 गुजरात के बनासकांठा में बहुत बड़ा सोने का मंदिर आया है। अंबाजी का मंदिर पे दूर दूर से माता रानी की पवित्र भूमि के दरबार में भक्त दर्शन करने के लिए आते हैं और माता रानी से आशीर्वाद लेते हैं। उनमें से एक माता रानी का भक्त हैं जो बड़ौदा के सीसवा गांव के जसू भाई 7 दिन से और 300 किलोमीटर पैदल चलकर 750 लोगों को लेकर माता रानी के दरबार में दर्शन करने 38 साल से जसू भाई आते हैं। रास्ते में खाना नाश्ता सभी मिलकर बनाते हैं और माता रानी को 111 फुट की लंबी ध्वजा माता रानी के पवित्र भूमि के दरबार लेकर आए और सभी भक्त लोगों ने माता रानी के प्रांगण में गरबा खेल भी किया और माता रानी का आशीर्वाद लिया, ध्वजा चढ़ाई और हमारे मित्र ऐसे जो राजपूत ने सभी ध्वजा चढ़ाई और सभी भक्तों ने माता रानी के प्रांगण में गरबा खेला और माता रानी का आशीर्वाद लिया और ध्वजा चढ़ाई। नमस्कार, गुजरात से साबरकांठा जिले से गाम सिसवा तालुको जिलो वडोदरा ना बधा रहेवासी छे। અમે વર્ષોથી આ 37મો વર્ષ છે અમારું, અમે વર્ષોથી માતાની શ્રદ્ધાથી 300 કિલોમીટર ચાલીને વર્ષોથી અહીંયા માતાજીને ધજારપણ કરવા આવીએ છીએ। લગભગ અત્યારે 700 માણસ મારી સાથે છે, કોઈ પણને કોઈ જગ્યાએ માતાજીની કોઈ એ નહીં અને એની શ્રદ્ધાથી બધા ચાલે છે, કોઈ પણ તકલીફ નહીં, કોઈ એ નહીં। પહેલાં બધા ઘણા બધા સંઘો આવે છે પણ એ ભાદરવી પૂનમે આવે છે, પણ ભાદરવી પૂનમમાં આ કોરોના સંક્રમણને લીધે અને એ કંઈ થોડી અવ્યવસ્થા જળવાય એના માટે અમે ભાદરવી પૂનમે આવી શકતા નથી, માટે અમે અત્યારે દેવ દિવાળી પછી જ અમે ઘરેથી નીકળીએ છીએ। અમે પણ ત્યાં થોડી સેવા કરીએ છીએ બધા પગપાળ યાત્રાની અને પછી જ અમે નીકળીએ છીએ, એટલે અમે 7 દિવસે સિસવા ગામથી અંબાજી 7 દિવસે અમે પહોંચી જઈએ છીએ। ત્યાંથી અમારે 300 કિલોમીટર સિસવા ગામ દૂર થાય છે અને અમે શ્રદ્ધાથી માતાજી પ્રાર્થના કરતા કરતા એ દીકરાઓ દોડતા દોડતા ચાલ્યા આવે છે બધા, કોઈ જાતની કોઈ આજે ધજા અમારે એટલો બધો ઉમંગ છે અમારા એમાં કે આજે 111 ફૂટની ધજા માં અંબાના શિખર પર ચડી રહી છે। અમને હિંમતનગર સુરેખા સથવારા રિપોર્ટ, R9 ભારત।